पीजी के काउंसलिंग के बाद नए रेसिडेंट डॉक्टर्स की भर्ती की जाती है, लेकिन अभी तक नए रेसिडेंट डॉक्टर्स की भर्ती एसएससी अस्पताल में नहीं की गई है। दरअसल बीते कई वक्त से भर्ती प्रक्रिया को टाला जा रहा है, जिसके चलते जो पुराने रेसिडेंट डॉक्टर्स हैं उनके ऊपर काम का बोझ बढ़ता जा रहा है। ऐसे में ये सभी रेसिडेंट डॉक्टर्स काफ़ी परेशान हो गए हैं, जिसके चलते आज जूनियर डॉक्टर्स एसोसिएशन की ओर से एसएसजी अस्पताल के सुपरिटेंडेंट को इस मामले आवेदन पत्र दिया गया है। और साथ ही इन सभी की ओर से ये मांग भी की जा रही है कि जल्द से जल्द नई भर्ती की जाए, ताकि उनके ऊपर काम का बोझ जो है वो कम हो सके। हालांकि इन सभी डॉक्टर्स का ये कहना है कि इस वक्त मरीजों के जो हालात है उसे ध्यान में रखते हुए मांगों के सामने उनकी ओर से हड़ताल नहीं की जाएगी, लेकिन फिर भी उनके ऊपर जो काम का बोझ बढ़ गया है उसे कम करने के लिए एसएससी अस्पताल की ओर से जल्द नई भर्ती की जानी चाहिए। फर्स्ट ईयर सेकेंड ईयर रेसिडेंट्स जे कॉमन एक छे वर्क करे ऐसे એટલે એક જ વર્ષ બે વર્ષનું કામ કરે છે, એ લોકોની જે તકલીફો અને સંવેદના છે તે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને રજૂઆત કરી છે। અત્યારે એ લોકોને કાઉન્સેલિંગ તો જલ્દી કર્યા છે, સર્વોચ્ચ અદાલતના હાથમાં છે તો તરત નહીં કરી શકે, પણ જે આપણી પાસે ઓલરેડી મેન પાવર પડ્યો છે, જે મેડિકલ ઓફિસર છે, કેઝ્યુઅલ્ટી મેડિકલ ઓફિસર છે, એ લોકોને જે તે જરૂરિયાતમંદ ડિપાર્ટમેન્ટ્સ જેમ કે મેડિસિન છે, સર્જરી છે, ઓર્થો છે, ગાયનેક છે, એ ડિપાર્ટમેન્ટમાં રિક્રુટ કરવામાં આવે, જેથી જેટલો બને એટલો વર્કલોડ ઓછો થઈ શકે। એના માટે રજૂઆત અને એટલી બાહેદારી અમને સરે કીધી છે કે એના માટે વિચાર છે, કાલે બપોર સાંજ સુધીમાં કંઈ જવાબ આપશે। અને બીજું અમે લોકો ઉપર હેલ્થ મિનિસ્ટ્રીમાં એ વસ્તુની રજૂઆત કરવા માંગીએ છીએ કે કોવિડ દરમિયાન જે મેડિકલ ઓફિસરની રિક્રુટમેન્ટ કરવામાં આવી હતી તે પાછી કરવામાં આવે। અત્યારે એક પ્રકારનું જરૂરિયાત છે જ મેન પાવરની, તે વખતે મેન પાવરની જરૂરિયાત હતી એટલે રિક્રુટમેન્ટ કરવામાં આવી હતી, અત્યારે પાછી મેન પાવરની જરૂરિયાત છે તો એટલીસ્ટ જ્યાં સુધી કાઉન્સેલિંગ પછી ડૉક્ટર્સ અવેલેબલ ના થાય ફર્સ્ટ ઇયર ત્યાં સુધી અપોઇન્ટ કરે, તો જે આ બર્ડન અને જે અત્યારે જુનિયર તબીબોમાં આક્રોશ ઊભો થયો છે તે ઓછો થશે। ના, હડતાલનો અત્યારે વિચાર નથી અમારે, કારણ કે અમને મૌખિક બાહેદારી આપવામાં આવી છે, તેને અમે લોકો અત્યારે અને દર્દીઓને ધ્યાનમાં રાખીને, વર્કલોડ ધ્યાનમાં રાખીને અત્યારે સ્ટ્રાઇક પર તો નહીં જઈએ એ કહે છે, પણ એ લોકોને અત્યારે એ રીતનું એ લોકો જાતે એ વસ્તુમાં વિચાર કરી રહ્યા છે કે કરીએ કે નહીં કરીએ, એ રીતનું અત્યારે હાલ તો નથી। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान, बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।